હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક અંદર આપણે લોકોએ પૃથ્વીની આંતરિક સંરચના ભાગ પહેલો જોયો હતો પૃથ્વીની આંતરિક સંરચના ભાગ પહેલામાં આપણે લોકોએ પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટેના સ્ત્રોત જોયા હતા પ્રત્યક્ષ સ્ત્રોત જોયા હતા અને અપ્રત્યક્ષ સ્ત્રોત જોયા હતા પ્રત્યક્ષ સ્ત્રોત હતા એની અંદર આપણે જોયું હતું એની અંદર આપણે બે સ્ત્રોત જોયા હતા એક જ્વાળામુખી જેને આપણે કુદરતી કીધો હતો અને બીજો ખોદકામ બરાબર આ બે સ્ત્રોત હતા જ્યારે અપ્રત્યક્ષ સ્ત્રોતની અંદર આપણે કુલ સાત સ્ત્રોત જોયા હતા ઘનતા દબાણ તાપમાન ઉલ્કા ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય સર્વેક્ષણ અને ભૂકંપીય તરંગો આ રીતે કુલ સાત જોયા હવે હવે આજે આપણે આમાં જ આગળ વધવું છે આજે આપણે જોવું છે આજે આપણે જોવું છે કે ભાઈ પૃથ્વીની અંદર સ્ત્રોત તો જોઈ લીધા અંદર આપણે એને એની કેરેક્ટરિસ્ટિક તો જાણી લીધી કે ભાઈ ઘનતા શું છે દબાણ શું છે તાપમાન અંદર જતા જતા શું થાય છે આની માહિતી આપણે મેળવી લીધી પણ ખરેખર પૃથ્વીની અંદર કઈ જગ્યાએ લિક્વિડ છે કઈ જગ્યાએ ઘન પદાર્થ છે ક્યાં કારણોસર આવું થાય છે કઈ કઈ ચેનલ છે ગતિ ફરતા ક્યાં ઘર્ષણ ઉદભવે છે આ બધી વસ્તુની માહિતી છે આજે મેળવવી છે આ પૃથ્વીની આંતરિક સંરચના છે પૃથ્વીની આંતરિક સંરચનાને મેં ત્રણ મોડલમાં વિભાજીત કર્યા છે ખરેખર ઘણા બધા મોડલ આવે છે પણ મારા મત મુજબ કે ત્રણ મોડલ विभाजित કરો ત્રણ મોડલની અંદર આખી આંતરિક સરચના આપણને ખબર પડી જશે એટલે પૃથ્વીની આંત્રિક સરચનાને ત્રણ મોડલમાં વિભાજિત કર્યું છે અને ત્રણ મોડલની અંદર આપણે પૃથ્વી આંતરિક સરચના બનવી છે કે જેથી સરળ પડે તમને લોકોને સરળ પડે એ રીતે કર્યું છે બાકી તો ઘણા લોકોએ ઘણા બધા મત રજૂ કર્યા છે પણ એ બધા મત છે એક એક ભણવા કરતા એને ત્રણ મોડલમાં વિભાજિત કરી દીધા છે અને ત્રણ મોડલ છે તમને સરળ પડે એ રીતે આપણે કંઈક કરવું છે એ રીતે આગળ વધવું છે તો જે પૃથ્વીની આંતરિક સંરચના છે પૃથ્વીની આંતરિક સંરચના ની અંદર શું હોય ભૂકંપ શું કામ આવે છે જ્વાળામુખી શું કામ આવે છે તો આપણે નાના હોઈએ ત્યારે શું આપણે જોયે એવું આપણે કહેતા હોય કે શેષનાગ છે ને શેષનાગ ઉપર પૃથ્વી ઉભે છે એટલે શેષનાગ હલે ને એટલે ભૂકંપ આવે શેષનાગના મોઢામાંથી જ્વા જ્વાળા નીકળે એટલે જ્વાળામુખી આવે આવું આપણે નાનું નાના હતા ત્યારે સાંભળું છે ખરેખર આવું છે ખરું એવું નથી ભાઈ કંઈક નવી જ વસ્તુ છે કયા કારણોસર ભૂકંપ આવે છે કયા કારણોસર જ્વાળામુખી થાય છે કઈ જગ્યાએથી જ્વાળામુખી આવે છે એની બધી માહિતી છે આજે મેળવી છે એ પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર જોશું તો મેં તમને કીધું એ પ્રમાણે કે પૃથ્વીની આંતરિક સંરચના છે પૃથ્વીની આંતરિક સંરચનાને આપણે ત્રણ મોડલમાં કેટલા મોડલમાં ત્રણ મોડલમાં વિભાજીત કરી છે કયા કયા ત્રણ મોડલ છે તો કે જે પહેલું મોડલ છે એ પેડું પહેલું મોડલ છે એડવર્ડ સુએસ શું નામ છે ભાઈનું એડવર્ડ સુએસ એડવર્ડ સુએસ નું મોડલ છે પહેલું મોડલ છે એડવર્ડ સુએસ નું મોડલ છે એની પછી બીજું મોડલ છે સુએસ ના અનુગામી સુએસ ના અનુગામી જેફરીન છે ડાલી છે એ લોકોએ કયો મત કીધો છે તો એ કયો આવશે સુએસ ને એ બધા કયા આવશે સુએસ પછી એટલે કે સુએસ ના અનુગામી આવશે અને ત્રીજું છે ત્રીજું છે આધુનિક મત ત્રીજો મત કયો છે આધુનિક મત આધુનિક મત એટલે હાલ આઈયુજીજી

પછી ઇમારત ચણવી છે એટલે કે પેલા પાયો મજબૂત કરવો છે અને પછી ધીમે ધીમે કરતા આખી આખી આંતરિક સંરચના જોઈ લેવી છે બહુ ધ્યાન રાખજો બહુ ખ્યાલ રાખજો સમજો સાંભળજો અને જોતા જ કે ખરેખર આ કઈ રીતે આખી મોડલ બન્યું છે આ કઈ રીતે આખી આંતરિક સંરચનાની શોધ થઈ છે તો ઓગણીસમી સદીમાં એટલે કે અઢારસો ને એકસઠ ની આજુબાજુ અઢારસો એકસઠ ની આજુબાજુ એક વ્યક્તિ જેનું નામ હતું એડવર્ડ સુએસ આ એડવર્ડ સુએસ છે એડવર્ડ સુએસે શું કર્યું તો કે એડવર્ડ સુએસે પૃથ્વીને પૃથ્વીને ત્રણ ભાગની અંદર વિભાજિત કરી કેટલા ભાગની અંદર વિભાજિત કરી ત્રણ ભાગની જેમ આપણે સૂર્યની અંદર જોયું હતું ને કે સૂર્ય છે ત્રણ લેયરમાં કામ કરે છે અને જેનો બારનો ભાગ છે જેનો બારનો ભાગ છે એ કોરોના તરીકે ઓળખાય છે વાત કરી હતી ને આપણે કે જે બાર છે બાર કે શું થાય છે તો કે તરંગો આગળ જતા રહે છે અને જે જે ગરમ ગેસ છે ત્યારે સૂર્યના બહારી ભાગના સૂર્યના બહારી ભાગમાં શું થાય છે તો કે એક ચમકારા સાથે એક ચમકારા સાથે જગ્યા ખાલી થઈ જાય છે એને શું કહેવાય છે કોરોના કહેવાય છે આવું જોયું હતું ને આપણે કોરથી લઈને કોરોના સુધી જોયું હતું સૂર્યની અંદર કોર થી લઈને કોરોના સુધી જોયું હતું બસ એ જ રીતે પૃથ્વી છે પૃથ્વીની તે ત્રણ લયરની અંદર કેટલા લયરની અંદર ત્રણ લયરની અંદર વિભાજિત કરવામાં આવી છે કેટલા લેયરમાં ત્રણ લયરમાં જુઓ તો કયા કયા કઈ કઈ રીતે ત્રણ લેયર વિભાજિત કર્યા છે તો કે એક છે એ પૃથ્વીનું કેન્દ્ર છે એક લેયર છે એ પૃથ્વીનું કેન્દ્ર છે એની ઉપર છે એ પૃથ્વીનો વચ્ચેનો ભાગ છે એની અંદર છે એ પૃથ્વીનો વચ્ચેનો ભાગ છે અને એની ઉપર

જે પૃથ્વીનો પોપડો છે જેની ઉપર આપણે ઊભા છીએ એને નામ આપી દીધું છે એ પડને એ ભાઈ નામ આપ્યું છે શિયાલ શું નામ આપ્યું છે અંદર જે વચ્ચેનો ભાગ છે એને નામ આપ્યું છે સીમા અને સીમાની અંદર જે કેન્દ્ર છે પૃથ્વીનું અંદર પૃથ્વીનું કેન્દ્ર છે એને નામ આપ્યું છે નિફે શું નામ આપ્યું છે નિફે એટલે સિયાલ સીમા અને નિફે ફરી વાર શું નામ આપ્યું છે સિયાલ સીમા નિફે આ રીતે કાંઈક ત્રણ નામ આપ્યા છે અને ત્રણ લેયર બન્યા છે હવે તમને થાય છે કે સાહેબ આ સિયાલ સીમા ને નીફે કેમ નામ આપ્યું છે અમુક લોકોને ખબર હશે ને ખબર પડી ગઈ છે કે શું કામ નામ આપ્યા છે શું નામ છે પણ જેને નથી ખબર જે શરૂઆત કરી છે એ લોકો માટે કહી દઉં કે સિયાલ જે સિયાલ છે ને જે નામ એમાં સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમ સિલિકા અને એલ્યુમિનિયમ એટલે જે પૃથ્વીનો પોપડો છે એની ઉપર સિલિકા અને એલ્યુમિનિયમ છે યાદ રાખજો આ ત્રણેય જે પાછળના બધા તત્વો આવશે ને એમાં એલ્યુમિનિયમ છે ને એ સૌથી હલકું તત્વો છે સૌથી હળવું છે અને સૌથી હળવું છે એટલે જ ક્યાં છે તો કે પૃથ્વીના બહારી ભાગમાં છે પૃથ્વીના બહારના પોપડામાં છે જેમ જેમ તમે અંદર જતા જશો એમ એમ તત્વો છે એ ભારે આવતા જશે કેવા આવતા જશે ભારે આવતા જશે એટલે સૌથી હળવું તત્વ છે આ બધાની અંદર સૌથી હળવું તત્વ છે એલ્યુમિનિયમ છે એટલે ક્યાં ગોઠવણું છે તો કે પૃથ્વીના પોપડામાં પૃથ્વીના બહારી ભાગમાં આપણે જ્યાં છીએ ત્યાં ગોઠવણું છે એને શું નામ આપી દીધું છે સિયાલ બીજું સીમા એટલે એસા એટલે તો જોઈ લીધું સિલિકા એમ એટલે શું થાય છે

આ જે ભાગ છે આ ભાગ છે ખૂબ જ ભારે તત્વોનો બનેલો છે એટલે કે ભારે એટલે લોખંડ જેવું ભારે લોખંડ જેવા ભારે જો ને ફેરસ ભારે છે જે આયન આયન કહેવાય 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 છે 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 શું લોખંડ કહેવાય છે ખ્યાલ પડે છે શિયાળ સીમા અને નિફે ખબર પડે છે તો બીજી વસ્તુ તમને અંદર નથી હજી નથી લઈ જતો બીજી અંદર તમને વસ્તુ ઘનતામાન તાપમાનમાં એમાં લઈ જતો નથી એ ઘનતા તાપમાન ની બધું આપણે જ્યારે ભૂકંપ આવ્યું છે જે આધુનિકમાં જોશો ને ત્યારે જોશો અત્યારે મારે તમને ખાલી નામ સમજાવવા છે કે કયા કયા લેયરની અંદર કયા કયા તત્વો છે અને એ પ્રમાણે કોણે કોણે નામ આપ્યું છે એટલે સિયાસીમાં નિફે મોડલ કોણે આપેલું છે તો કે એડવર્ડ સુએસ આપ્યું છે સૌથી પહેલા સિયાલ સીમા ને નિફે ની શોધ થઈ છે હવે આગળ સુએસ ના અનુગામીઓ એવા તો કે સુએસ ના અનુગામીઓ આંતરિક ભાગ મધ્ય ભાગ બહારી ભાગ આવા નામ આપેલા છે આંતરિક ભાગ આપ્યો મધ્ય ભાગ આપ્યો બહારી ભાગ આપ્યો અમુક એટલે કે સુએશના અનુગામીઓ છે અમુક મત લીધો અને તરંગો લીધા અને તરંગો લીધા આ બંને મિક્સ કરીને અલગ રીતે નામ આપ્યા છે એને જોવા છે એટલે આ આપણે સુએશનું નું મોડલ જોયું હવે મારે તમને હવે મારે તમને સુએશના અનુગામીઓનું મોડલ આની અંદર જ સમજાવવું છે એટલે ખ્યાલ રહે કે કોને કોને શું નામ આપ્યું છે એટલે કે જે શિયાળો આ લોકોએ સુયેશ અનુગામી છે એને ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે કેટલા ભાગમાં વિભાજિત કર્યું છે ત્રણ ભાગની અંદર જ વિભાજિત કર્યું છે પણ જે ઉપર પૃથ્વીનો બહારી ભાગ છે એને નામ અલગ આપ્યું છે નામ શું આપ્યું છે ખબર છે એને નામ આપ્યું છે શિયાળો જે ભાગ છે એને નામ આપી દીધું છે લિથોસ્ફિયર सुना लेके वड़ो जे तो, से नाम है पूछे लिथोस्फीयर એટલે કે સીઆલ વાળો જે ભાગ હતો જેને સીઆલ એડવર્ડ સુએસ સીઆલ નામ આપ્યું હતું જે પોબડો છે એને નામ આપી દીધું છે લિથોસ્ફિયર લિથોસ્ફીયર ને ગુજરાતી માં કેવું હોય તો કહી શકાય સ્થળ મંડળ શું કહી શકાય સ્થળ મંડળ હવે હવે બીજું એટલે કે સીમા સુધી પહોંચે બીજો ભાગ વચ્ચેનો ભાગ સીમા એને શું નામ આપ્યું છે તો કે સીમા છે સીમાને નામ આપ્યું છે પાયરોસ્ફિયર પાયરોસ્પિયર પાયરોસ્પિયર છે પાયરોસ્ફિયર 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 નામ નામ આપ્યું આપ્યું લિથોસ્ફિયર સીમાને છે પાયરોસ્ફિયરને ગુજરાતીમાં શું કહેવાય છે તો કે પાયરોસ્ફિયર છે ને એને ગુજરાતીમાં કહેવાય છે

અલગ ડોલક હોય છે બરાબર બેરેસ્ફિયર શું નામ આપ્યું છે બેરેસ્ફિયર નામ આપેલું છે એટલે સમજો સિયાલ સીમા નિફે કોને નામ આપ્યા છે તો કે સુએસ એ નામ આપ્યા છે સુએસ જે અનુગામીઓ છે સુએસ જે અનુગામીઓ છે એને શું નામ આપેલું છે તો કે સુએસ ના અનુગામીઓ એ સુએસ અને ભૂકંપી તરંગો બંનેનો મત લીધો બંનેની બંનેનો એનાલિસિસ કીધું અને બંનેનું એનાલિસિસ કરી લિથોસ્ફિયર પાયરોસ્ફિયર અને બેરેસ્ફિયર સ્થળમંડળ મિશ્રમંડળ બેરેસ્ફિયર ને બેરેસ્ફિયર જ કહેવાય છે બેરેસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે આવું ઓળખવામાં આવ્યું આવું ટૂંકમાં મોડલ એને આપ્યું બે મોડલ ખબર પડી કે ન પડી આ બે મોડલનો ખ્યાલ આવે કે ન આવે તો કે ખ્યાલ તો આવવો જોઈએ ખ્યાલ તો આવવો જોઈએ રેડી એટલે આનું મતલબ શું થાય સિયાલ એટલે જ લિથોસ્ફિયર કીધું સિયાલ એટલે જ લિથોસ્ફિયર કીધું સીમા એટલે જ પાયરોસ્ફિયર કીધું નિફેનું શું આપ્યું બેરેસ્ફિયર એટલે નામ ખાલી અલગ આપ્યા એટલે તમને ગમે કે પાયરોસ્ફિયર એટલે કયું સ્તર કહેવાય બેરેસ્ફિયર એટલે કયું સ્તર કહેવાય લિથોસ્ફિયર એટલે કયું સ્તર કહેવાય તો તમને ખ્યાલ હોવો જોઈએ તમને આવડવું જોઈએ એટલી વસ્તુ આટલી વસ્તુ તમને આવડવી જોઈએ રેડી તો હવે હવે આપણે આગળ વધવું છે હવે આપણે આગળ વધવું છે અને જોવું છે આગળ વધીએ ને એ પહેલા તમને ખાલી નાની અંતે એક માહિતી આપી દઉં જો કદાચ એ ઘનતા પૂછી ગઈ ઘનતા આપણે આગળ ભણવાની છે પણ તમને ઓવરઓલ બેઝિક ખ્યાલ આપી દઉં કે આની ઘનતા આની ઘનતા આની ઘનતા કેટલી હોઈ શકે જો સમજો તો સમજો જ્યારે સીઆલ ની ઘનતા ગમે ત્યારે તમને કીધી હોય ને સીઆલ ની અથવા લિથોસ્ફિયર ની ઘનતા ગમે ત્યારે કીધી હોય ને તો 2.7 થી લઈ અને 3.0 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જ હોય 2.7 થી લઈ 3.0 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય એની પછી અંદર જાઓ સીમા તો સીમામાં જાઓ ને એટલે એટલે એની ઘનતા લઈ લઈ સાત પર સેન્ટીમીટર ક્યુબ હોય એટલે એની ઘનતા છે ને મોસ્ટલી આની ઘનતા છે ને પાંચ પોઈન્ટ પાંચની આજુબાજુ હોય છે કેટલાની આજુબાજુ હોય છે પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની આજુબાજુ હોય છે રેડી અને અંદર જાઓ એટલે અહીંયા ઘનતા હશે અગિયાર થી બાર કેન્દ્રમાં જાઓ એટલે એની કેટલી હોય અગિયાર થી બાર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બસ આની જ આજુબાજુ આની જ આજુબાજુ ઘનતા હોય છે ક્લિયર થાય આવડે છે આપણે પૃથ્વીની એવરેજ ઘનતા બધું ભણી ચૂક્યા છે ગયા લેક્ચરમાં બરાબર એટલે એમાં મારે તમને વિશેષ કહેવાની જરૂર નથી છતાંય તમને ઓવરઓલ કહી દીધું કે કેન્દ્રની શું હોય એના બહારની ભાગની શું હોય અને સૌથી બહારની ભાગની શું હોય એ તમને માહિતી આપી દીધી હવે હવે આગળ વધવું છે અને આગળ વધીને આધુનિક મત એટલે આઈયુજીજી તરફ જવું છે ઓકે આઈયુજીજી એ આઈયુજીજી નું પૂરું નામ તમને કહો હમણાં આઈયુજીજી એ ભૂકંપીય તરંગો મુખ્ય તો મેં તમને પહેલા કીધું કે મુખ્ય કોની ઉપર આધાર રાખ્યો મુખ્ય મદાર કોની ઉપર રાખ્યો છે તો કે ભૂકંપીય તરંગો ઉપર મદાર રાખ્યો છે ભૂકંપીય તરંગો મેં તમને ગયા લેખ્યમાં કીધું તું પી વેવ એવ એસ વેવ એલ વેવ આ ત્રણ વેવ મેં તમને કીધા ત્રણ વેવ કઈ રીતે કામ કરે છે કઈ રીતે વર્ક કરે છે મારે તમને અત્યારે નથી સમજાવવું એ મારે તમને સમજાવવું છે ભૂકંપ વખતે ત્યારે વધારે ક્લિયર કરવું છે ત્યારે ત્યારે સહારો લેશું પણ અત્યારે અત્યારે મારે ભૂકંપી તરંગો વગર તમને સમજાવવું છે પણ આ લોકોએ ભૂકંપીય તરંગોનો સહારો લઈ ભૂકંપીય તરંગોનો સહારો લઈ પૃથ્વીની આંતરિક સંરચના જાણી છે એટલે આપણે ભૂકંપી તરંગોનો સહારો નથી લીધો પણ એને શું જાણ્યું છે ને એ મારે તમને કહેવું છે અને બહુ સરસ રીતે બહુ સરળ રીતે સમજાઈ જશે જોજો એમાં કે ભૂકંપી તરંગો સમજાવવા જરૂર નથી બરાબર ભૂકંપ વખતે ભૂકંપી તરંગો સમજ સમજશું અને ત્યારે વધારે ખ્યાલ આવશે ત્યારે વધારે ક્લિયર થશે અત્યારે અત્યારે આઈયુજીજી એ કઈ રીતે કામ કર્યું છે એ જોવું છે એક મારે તમને કહેવું છે સમજો આઈયુજીજી એનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓડસી એન્ડ જીઓફિઝિક્સ ફિઝિક્સ ફરી વાર નામ પૂછાય તો યાદ રાખજો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓડસી એન્ડ જીઓ ફિઝિક્સ આઈ કે ન આવડે કેડો તો જોઈએ સરસ ચાલો આયુ પછી આયુ જીજી પછી મારે તમને ફૂલ ફોર્મ ભણ્યા પછી હવે સમજાવું છે કે જીઓટસી ને જીઓ ફિઝિક્સ આપણે ફૂલ ફોર્મ ભણ્યા ખરા પણ એ ફૂલ ફોર્મ ના અર્થ શું થાય ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓટસી એન્ડ જીઓ ફિઝિક્સ તો જીઓટસી એટલે શું થાય જીઓ ફિઝિક્સ એટલે શું થાય તો સમજજો જીઓટસી એક અભ્યાસ છે પૃથ્વી છે પૃથ્વી કેવી છે તો કે સપાટ નથી ભાઈ પૃથ્વી છે એ સપાટ નથી ઘણા લોકો એમ કહે છે કે પૃથ્વી સપાટ છે પણ પૃથ્વી સપાટ નથી પૃથ્વી છે કેવી છે ગોળ છે કેવી છે ગોળ 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 છે 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 જે પૃથ્વી અને ગોળ જ્યાં જ્યાં કવ લે છે જ્યાં જ્યાં શેપ ચેન્જ કરે છે જ્યાં કવ કેટલા કવ કેટલો કવ પછી કેટલું અંતર થાય છે એ આખા કવ નો અભ્યાસ જે કરવામાં આવે છે ને જે કૌ નો અભ્યાસ કરવામાં આવે છે ને એને જ जियो फिजिक्स कोई जियो फिजिक्स कोने कहे तो जो, जे प्लेट टेक्टोनिक काम करे प्लेट टेक्टोनिक जे काम करे जियो फिजिक्स कही सकते जियो फिजिक्स कही जो समझो જોજો આપણે જોયું કે આ રીતે પૃથ્વી છે હવે અહીંયા તમને એક વાત કહું કે જેમ 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 ઘનતા વધશે જેમ જેમ ઘનતા વધશે એમ એમ ગતિ વધશે એટલો પેલો કોન્સેપ્ટ યાદ રાખજો જેમ જેમ ઘનતા વધશે એમ 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 ગતિ છે એ વધશે તો અહીંયા જુઓ તો સૌથી બહારમાં ઘનતા છે કેવી હતી ઓછી હતી સૌથી બહારમાં ઘનતા છે કેવી હતી ઓછી હતી આપણે જોયું ગયા લેક્ચરમાં કે ભાઈ જેમ જેમ કેન્દ્ર તરફ જાવ એમ ઘનતા કેવી થતી જાય છે વધતી જાય છે ગયા લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છીએ એટલે ફરીવાર રિપીટ કરવાની જરૂર નથી ઘનતા છે અહીંયા કેવી છે તો કે અહીંયા ઘનતા છે એ ઓછી છે અહીંયા ઘનતા આનીથી વધારે છે અને અહીંયા ઘનતા સૌથી વધારે છે અહીંયા ઘનતા છે સૌથી વધારે છે તો એનો મતલબ શું થયો જુઓ તો તો એનો મતલબ આપણે આવો કહી શકીએ કે નિફે છે અથવા તો પૃથ્વીનું કેન્દ્ર છે એની ઘનતા સૌથી વધારે છે આવું કહી શકીએ કે ન કહી શકીએ તો કે કહી શકીએ આની ઘનતા છે એ સૌથી વધારે છે એની બારનો ભાગ છે એની બારનો ભાગ છે એની ઘનતા સૌથી વધારે એટલે પૃથ્વીની ગતિ એની ગતિ આની ગતિ સૌથી વધારે એની બારનો ભાગ છે આનીથી ઘનતા આ બાર ના ભાગની ઓછી છે એનો મતલબ એમ થયો કે આ બાર ના ભાગની ગતિ પણ આનીથી ઓછી હશે તો કે હશે અને આ બાર ના ભાગ કરતા પૃથ્વીના પોપડાની પૃથ્વીના પોપડાની ઘનતા ઓછી છે એટલે આ ભાગ કરતા આ ભાગની ગતિ કેવી હશે ઓછી હશે જો તો આમ થાય છે કે નથી થતું તો આ રીતે થાય છે તો આનું શું આની શું થાય તો સમજો જો લેયર હોય લેયર હોય જો જોડાયેલા અને એક સાથે ફરતા હોય એક સાથે ફરતા હોય તો શું થાય જો એક સાથે ફરતા હોય જો એક સાથે ફરતા હોય તો ઘર્ષણ થાય નહીં તો ઘર્ષણ ન થાય પણ પણ આ લેયર અને આ લેયર બંને અલગ અલગ ફરે છે ફરે ફરે છે 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 અને ઘસાઈને એટલે એ આગળ વધશે અને પાછળ શિયાળ વાળું છે સીમાવાળું છે એ એની પાછળ ફરશે આગળ ફરશે પાછળ ફરશે આગળ ફરશે પાછળ ફરશે એટલે કેવું થશે આવી રીતે આમ ઘસાતું ઘસાતું કરશે આવી રીતે ઘસાતું ઘસાતું કરશે એ રીતે

જે એનર્જી ઉત્પન્ન થાય છે એ એનર્જી ને કહેવામાં આવે છે જીઓ થર્મલ એનર્જી શું કહેવાય છે એને જીઓ થર્મલ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે અને એનર્જી કેવી ઉત્પન્ન થાય છે ખબર છે સામાન્ય એનર્જી ઉત્પન્ન નથી થતી અહીંયા આઠસો ડિગ્રી સેલ્સિયસ થી લઈ અને બારસો ડિગ્રી સેલ્સિયસ સુધી એનર્જી ઉત્પન્ન થાય છે કઈ જગ્યાની વાત કરું છું અહીંયા ત્રીજો નંબર એટલે કે પૃથ્વીનો પોપડો અને એની અંદરનો ભાગ છે એની અંદરનો ભાગ છે એને શું થયું શું થયું તો કે અહીંયા ઘર્ષણ ઉત્પન્ન થયું અને ઘર્ષણ ઉત્પન્ન થયું એટલે એનર્જી ઉત્પન્ન થઈ જેને જીઓ થર્મલ એનર્જી કહેવાય છે આ જીઓ થર્મલ એનર્જીનું તાપમાન આઠસો ડિગ્રી સેલ્સિયસ થી બારસો ડિગ્રી સેલ્સિયસ છે એટલે એટલે એટલી મોટા ભાગમાં એનર્જી ઉત્પન્ન થાય છે ને કે આખું અવસ્થા છે આખો પટ્ટો છે એ તરલ અવસ્થામાં આવી જાય છે કેવી અવસ્થામાં આવી જાય છે તરલ અવસ્થામાં આવી જાય છે અને તરલ અવસ્થામાં આવી જાય છે તરલ અવસ્થામાં આવી જાય છે એ તરલ અવસ્થાનો જે ભાગ છે ને એ ભાગને કહેવામાં આવે છે પૃથ્વીનો જે પોપડો છે આપણે જ્યાં ઊભા છીએ એ જ પૃથ્વીનો પોપડો છે એસ્થેનોસ્ફિયર પર તરે તરે છે આ જે પૃથ્વીનો પોપડો છે એસ્થેનો એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે ખ્યાલ આવે છે આપણે જે પોપડો છે એ એસ્પિયર પર તરે છે ને એસ્થેનોસ્પીયર ઉપર તરે છે એસ્થેનો ઉપર તરે છે એટલે જ વારંવાર વારંવાર પ્લેટો ભટકાય છે વારંવાર પ્લેટો દૂર જતી જાય છે એટલે જ આપણું સ્થાન છે એ ધીમે 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 ખસતું જાય છે ઉપર ઉપર ખસે છે ને શું કામ એનું કારણ છે કે આપણો પોપડો પોપડો છે એ ઉપર કેવું થાય છે તરે છે એટલે જ આપણું સ્થાન છે એ ઘણીવાર ઉપર જતું રહે છે ઘણા ઘણી ઘણું ઘણા ખંડો છે એકબીજાની નજીક આવે છે ઘણા ખંડો એકબીજાની દૂર જાય છે ઘણા ગ્રહો છે ઉત્તર તરફ ખસે છે ઘણા ખંડો છે એ દક્ષિણ તરફ ખસે છે એનું કારણ જ આ ખસવાનું છે પોપડો તરવાનું છે અને જે પોપડો તરે છે ને પ્લેટું ભટકાય છે પ્લેટું દૂર થાય છે ને એને જ પ્લેટ ટેક્ટોનિક કહેવાય છે અને આ જ અભ્યાસને આ જ અભ્યાસને જીઓ ફિઝિક્સ કહેવાય છે શું કહેવાય છે જીઓ ફિઝિક્સ કહેવાય છે એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓસી જીઓ ફિઝિક્સનો ખ્યાલ હોવો જોઈએ તમને તમને ખબર ખબર પડી પડી ગઈ ગઈ એની પછી હવે આયુજીજી છે આયુજીજી એ ત્રીજું નામ આપ્યું છે આયુ એ ત્રીજા નામ આપ્યા છે અને ત્રીજા નામ છે એ છે બારમું જે નામ આપ્યું છે એનું નામ આપ્યું છે ક્રસ્ટ શું નામ આપ્યું છે ક્રસ્ટ અંદર છે વચ્ચેનો ભાગ એને નામ આપ્યું છે મેન્ટલ અને અંદર છે સાવ કેન્દ્ર એને નામ આપ્યું છે કોર સૂર્ય નહીં તે કેન્દ્ર આપણે શું કીધું હતું કોર જ કીધું હતું સૂર્યના કેન્દ્રને પણ શું કીધું હતું કોર જ કીધું હતું જે પંદર લાખ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન થાય છે આવું કીધું હતું ને બસ એ કોર ક્રસ્ટ મેન્ટલ અને કોર ક્રસ્ટ મેન્ટલ અને કોર આ કોને નામ આપ્યા તો કે આઈયુજીજી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓસી અને જીઓ ફિઝિક્સ સુએસએસ નું નામ આપ્યા સીઆરસી માં નીફે સુએસના અનુગામી શું નામ આપ્યા તો કે સુએસના અનુગામી એ લિથોસ્ફિયર પાયરોસ્ફિયર બેરેસ્ફિયર નામ આપ્યા અને આયુજીજી એ શું નામ આપ્યા તો કે ક્રસ્ટ મેન્ટલ અને કોર આ રીતે નામ આપેલા છે ખ્યાલ આવે છે જીઓટસી અને જીઓફિઝિક્સ કોને કહેવાય એ ખબર પડી કે ન પડી તો કે ખબર તો હોવી જોઈએ ખ્યાલ તો પડવો જોઈએ સરસ તો હવે આગળ વધીએ જીઓટસી અને જીઓફિઝિક્સ જોઈ લીધું હવે હવે તમને આગળ એની એના મેઇન જે બેઝ છે મેઇન પાયો છે ત્યાં તરફ લઈ જવા છે જોઈએ આની વિશે માહિતી પૃથ્વીની આંતરિક છે તો તમે સાહેબ અમે તો આવું દી જોયું જ નથી અમે તો હંમેશા પૃથ્વીની આંતરિક સંરચના છે એને આ રીતે જોઈશે ક્રસ્ટ મેન્ટલ કોર આવું જોયું છે ક્રસ્ટ

પહેલો પોઈન્ટ છે પહેલો પોઈન્ટ જાણવો છે ક્રસ્ટની ઊંડાઈ કે ભાઈ ક્રસ્ટ છે ક્રસ્ટ કેટલા કિલોમીટર ઊંડું છે છે ને એની અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઊંડાઈ હોય છે જેમ કે જેમ કે ખંડો ખંડો ખંડ હોય ખંડની નીચે ક્રસ્ટની ઊંડાઈ પાંચ કિલોમીટર સુધી હોય છે કેટલા કિલોમીટર સુધી હોય છે પાંચ કિલોમીટર સુધી હોય છે પછી મહાસાગરો સાગરો મહાસાગરો એની એની નીચે નીચે ઊંડાઈ કિલોમીટર સુધીની હોય છે એની નીચે ઊંડાઈ કેટલી હોય છે ત્રીસ કિલોમીટર સુધીની હોય છે પ્લેટ ટેક્ટોનિકમાં બધી વસ્તુ ભણશું કે કેમ મહાસાગરો નીચે ત્રીસ કિલોમીટર ઊંડા હોય છે કેમ ખંડ નીચે પાંચ કિલોમીટર ઊંડાઈ હોય છે પણ અત્યારે યાદ રાખવું પડશે ખંડની નીચે પાંચ કિલોમીટર થોડુંક ધીરજ દર્જો તમને એમ થશે છે કે એક જ લેક્ચર બધું ન આવી જાય એક જ લેક્ચર નો આવી જાય એની માટે પાઠ પડવા પડે અને એની ધીમે ધીમે સમજવું પડે બરાબર ખંડ નીચે થોડુંક યાદ રાખવું પડશે ખંડ નીચે પાંચ કિલોમીટર મહાસાગરો નીચે ત્રીસ કિલોમીટર અને હિમાલય તથા મોટા પર્વતો હિમાલય તથા મોટા પર્વતો છે એની નીચે એની ઊંડાઈ સિત્તેર કિલોમીટરથી લઈ અને સો કિલોમીટર સુધી હોય છે સિત્તેર કિલોમીટરથી લઈ અને સો કિલોમીટર સુધી હોય છે એટલે અહીંયા મેક્સિમમ મેક્સિમમ ઊંડાઈ લઈ લીધી છે મેક્સિમમ ઊંડાઈ લઈ લીધી છે સો કિલોમીટરની કેટલા કિલોમીટર સુધીની સો કિલોમીટર સુધીની મેક્સિમમ ઊંડાઈ લઈ લીધી છે એટલે કે મેક્સિમમ સુધી શું થઈ શકે શું ઘટના ઘટે છે એની માહિતી આપણને મળી જાય એટલે યાદ રાખવાની છે ઊંડાઈ આ પૂછાઈ ગયેલી છે ઊંડાઈ છે એકવાર પૂછાઈ પૂછાય ગયેલી છે ખંડની નીચે પાંચ કિલોમીટર મહાસાગરોની નીચે ત્રીસ કિલોમીટર અને હિમાલય તથા મોટા પર્વતો છે નીચે સિત્તેર થી સો કિલોમીટર સુધીની ઊંડાઈ ક્રસ્ટની હોય છે રેડી ખ્યાલ આવી જાય ખબર પડી જશે સરસ ચાલો તો હવે જુઓ સો કિલોમીટરની ઊંડાઈ સુધી ક્રસ્ટ હોય છે સો કિલોમીટરની ઊંડાઈ સુધી ક્રસ્ટ હોય છે તો આ ક્રસ્ટ છે ને એને કંઈક અલગ અલગ ભાગમાં વિભાજીત કરી દીધા છે ક્રષ્ટની અલગ અલગ ભાગ પડ્યા છે ક્રષ્ટ અલગ અલગ ભાગ પડ્યા છે આપણે કહેવાય ને કે સાત પાતાળની અંદર હો ને તમે સાત સાત પાતાળ સાત પાતાળની અંદર હો ને તો તમારો નસીબ હોય તો એટલે સાત પાતાળની વાત કરી છે સાત પાતાળ જ આ છે સાત પડ એ જ સાત પાતાળ કહેવાય છે સાતમાં પાતાળ હોય તો એ તમે ગમે ત્યાં અંતે જાવ નહીં સાતમા પાતાળ હોય તો એવું કહીએ ને આપણે બસ એ જ આ સાત પાતાળ છે એમાં કઈ બીજી વિશેષ વસ્તુ નથી જો ક્રસ્ટ ક્રષ્ટને બે ભાગ પડ્યા છે કૃષ્ણના જે બે ભાગ પડ્યા છે કૃષ્ણના જે બે ભાગ પડ્યા છે કયા કયા બે ભાગ છે તો કે ઉપરનું જે ક્રસ્ટ છે ને એને અપર ક્રસ્ટ કહેવાય છે ઉપરનું ક્રસ્ટ છે એને અપર ક્રસ્ટ કહેવાય છે અને નીચેનું ક્રસ્ટ છે એને લોઅર ક્રસ્ટ કહેવાય છે એને શું કહેવાય છે લોઅર ક્રસ્ટ અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ તમે કહેશો સાહેબ ઉપરનું ક્રસ્ટ એટલે ક્યાંથી ઉપરનું ક્રસ્ટ લોઅર ક્રસ્ટ એટલે ક્યાંથી નીચેનું ક્રસ્ટ ક્યાંક તો સીમા છે ને તો હા સીમા છે ક્યાં સીમા પડશે તો કે જ્યાંથી ઘનતા વધશે ને એ જ એની સીમા છે જ્યાંથી ઘનતા વધશે એ જ એની સીમા છે રીતે તો કે અપર ક્રસ્ટ છે ને અપર ક્રસ્ટની ઘનતા છે બે પોઈન્ટ સાત અને લોઅર ક્રસ્ટ છે લોઅર ક્રસ્ટની ઘનતા છે ત્રણ પોઈન્ટ ઝીરો અપર ક્રસ્ટની ઘનતા કેટલી છે બે પોઈન્ટ સાત અને લોઅર ક્રસ્ટની ઘનતા કેટલી છે ત્રણ પોઈન્ટ ઝીરો બે પોઈન્ટ સાત ત્રણ પોઈન્ટ ઝીરો આ રીતે કઈ ઘનતા છે તો ઘનતા વધશે એમ શું થશે તો કે ગતિમાં ફેરફાર આવશે એમ એમ ગતિમાં ફેરફાર આવશે એનો મતલબ શું થયો તો કે જે અપર ક્રસ્ટ છે અપર ક્રસ્ટની ગતિ ધીમી છે અને લોઅર ક્રસ્ટ ની ગતિ છે આની કરતા થોડીક ફાસ્ટ છે થોડોક માઇનોર જ ફેર પડે છે પણ ફેર પડે છે માઇનોર જ ફેર પડે છે પણ ફેર પડે છે એટલે એટલે ખ્યાલ તો રાખવો જોઈશે ખ્યાલ તો રાખવો જોશે અને જ્યાં ગતિમાં ફેરફાર આવશે જ્યાં ગતિમાં ફેરફાર આવશે ત્યાં શું થશે તો કે જ્યાં ગતિમાં ફેરફાર આવશે ને ભાઈ ત્યાં શું થશે એનર્જી ઉત્પન્ન થશે એટલે કે અહીંયા પણ ઘર્ષણ લાગે છે એનર્જી ઉત્પન્ન થાય છે એક ડિસ્કન્ટિન્યુટી થાય છે અને જે ડિસ્કન્ટિન્યુટી થાય છે એને જ એને જ નામ આપવામાં આવ્યું છે કોનરાડ શું નામ આપ્યું છે કોનરાડ ડિસ્કન્ટિન્યુટી યાદ રાખજો યાદ રાખજો ખ્યાલ રાખજો કોન્ડાર્ડ ડિસ્કન્ટિન્યુટી કોની કોની વચ્ચે છે તો કે અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ આ કોન્ડાર્ડ ડિસ્કન્ટિન્યુટી છે એ કેટલા કિલોમીટર આવશે તો કે કોન્ડાર્ડ ડિસ્કન્ટિન્યુટી છે ને 11 કિલોમીટર આવશે 11 કિલોમીટર જાશું એટલે ઘનતામાં ફેરફાર થશે અને ન્યાજ ડિસ્કન્ટિન્યુટી આવશે ન્યાજ એક ભંગ આવશે ડિસ્કન્ટિન્યુટીને ભંગ કહેવાય વિસંગતતા પણ કહી શકો તેને નામ આપ્યું છે કોન્ડ્રાડ ડિસ્કન્ટિન્યુટી હવે આ 11 કિલોમીટર જ શું કામ આવે છે એનું કારણ એ તે પ્લેટ ટેક્ટોનિક છે એનું કારણ એ પ્લેટ ટેક્ટોનિક થિયરી છે જ્યારે સમુદ્રની પ્લેટ અને ખંડની પ્લેટ ફટકા છે ને ત્યારે સમુદ્રની પ્લેટ છે આ રીતે નીચે 11 કિલોમીટર સુધી જતી રહેશે કેટલા કિલોમીટર સુધી જતી રહેશે 11 કિલોમીટર સુધી જતી રહેશે બસ એની ઉપરથી જ આ ડિસાઈડ કરેલું છે 11 કિલોમીટર કોનરાડ ડિસ્કન્ટિન્યુટી જેને કોનરાડ ડિસ્કન્ટિન્યુટી કહેવાય છે প্লেટ ટેક્ટોનિક ની અંદર બહુ ક્લિયર થાશે બહુ વસ્તુ બધી બહુ બધી વસ્તુ ક્લિયર થાશે અત્યારે યાદ રાખવાનું છે કે અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ ની વચ્ચેની ડિસ્કન્ટિન્યુટી ને વચ્ચેની વિસંગતતા ને વચ્ચેના ભંગ ને શું કહેવાય છે તો કે કોનરાડ ડિસ્કન્ટિન્યુટી તરીકે ઓળખવામાં આવે છે કેટલા કિલોમીટર હોય છે તો કે 11 કિલોમીટર હોય કેટલા કિલોમીટર હોય છે 11 કિલોમીટર હોય છે રેડી હવે જો હવે જો

થયું કે નહીં ઓગણત્રીસો માંથી સો કાઢ નાખો એટલે કે અઠ્યાવીસો કિલોમીટર ઊંડાઈ મેન્ટલ ધરાવે છે અઠ્યાવીસો કિલોમીટર ઊંડાઈ મેન્ટલ ધરાવતું હોય જો ક્રસ્ટ ની અંદર સો કિલોમીટર ની અંદર વિસંગતતા આવતી હોય સો કિલોમીટર ની અંદર જો વિસંગતતા આવતી હોય તો ઓગણત્રીસો કિલોમીટર ની અંદર તો વિસંગતતા ડિસ્કન્ટિન્યુટી આવે જ ને એટલે જ મેન્ટલ ના બે ભાગ છે શું નામ હોય શકે તો કે અપર મેન્ટલ અને નીચેનું હોય એને શું કહેવાય તો કે લોઅર મેન્ટલ એને શું કહી શકાય લોઅર મેન્ટલ મેન્ટલ પછી સમજવાનું છે ખાલી ભાગ સમજાવું છું કારણ કે મારે તમને આ બે વચ્ચેનો ભંગ સમજાવવો છે ડિસકન્ટિન્યુટી સમજાવી છે તો અહીંયા કયું છે લોઅર ક્રસ્ટ અને અહીંયા કયું છે અપર મેન્ટલ હવે જુઓ તો બે પોઈન્ટ સાત આ બે પોઈન્ટ સાત આ ત્રણ અને આ જે ઘનતા છે ને અહીંયા જો ઘનતા લખેલી છે ચાર પોઈન્ટ સાત છે અપર મેન્ટલની ની ઘનતા કેટલી છે ચાર પોઈન્ટ સાત છે ઓલું ખાલી થોડું પોઈન્ટ નો ફેર આવ્યો છે બહુ બધો ફેરફાર છે આ જે મેન્ટલ છે એ બહુ મોટી ગતિ એ બહુ ફાસ્ટ ગતિ ચાલતું છે અને લોવર ક્રોસ છે એ એકદમ ધીમી ગતિએ ચાલતું છે વિસંગતતા સર્જાય અને વિસંગતતા સર્જાશે વિસંગતતા સર્જાશે એટલે ભંગ આવશે ભંગ આવશે એટલે કે ડિસ્કન્ટિન્યુટી આવશે ડિસ્કન્ટિન્યુટી આવશે એટલે કે વિસંગતતા આવશે અને ઈજ ડિસ્કન્ટિન્યુટી ને ઈજ ડિસ્કન્ટિન્યુટી ને કહેવામાં આવશે મોહોર વિક શું કહેવામાં આવશે મોહોર વિક અથવા આપણે ગુજરાતીમાં આને કહીએ છીએ મોહો ભંગ શું નામ આપ્યું છે મોહો ભંગ એવું નામ આપ્યું છે મોહો ભંગ તરીકે ઓળખવામાં આવે છે એ ભાઈ સમજાય છે કે નથી સમજાતું આ ખ્યાલ આવે છે કે નથી આવતો હા ને

एस्थेनोस्फीयर અને જે આ જ એસ્થેનોસ્ફીયર છે એની પર શું તરે છે તો કે એસ્થેનોસ્ફીયર છે એની પર પૃથ્વીનો પોપડો એટલે કે ક્રસ્ટ કરે છે શું તરે છે પૃથ્વીનો પોપડો એટલે કે ક્રસ્ટ એસ્થેનોસ્ફીયર ઉપર તરે છે ખ્યાલ આવે છે પાકી વાત છે ને 100% ની વાત છે ને સરસ આ જ એસ્થેનોસ્ફીયર ઉપર પૃથ્વીનો પોપડો છે એ તરે છે અને જે એસ્થેનોસ્ફીયર વાળો ભાગ છે એસ્થેનોસ્ફીયર વાળો ભાગ છે ત્યાં ભૂકંપના તરંગો છે ને આવતા હોય ને એકદમ સ્પીડમાં આવતા હોય આવતા હોય ને જેવા એસ તેનો સ્પીડ ને આજુબાજુનો ભાગમાં પહોંચે ને એટલે જે તરંગો છે ભૂકંપના એ કેવા પડી જશે ધીમા પડી જશે કેવા પડી જશે એની ગતિ છે એ ધીમી પડી જશે લો ગતિ થઈ જશે લો વેલોસિટી વેલોસિટી થઈ જશે લો વેલોસિટી વેલોસિટી ગતિ લો એટલે ઓછી લો વેલોસિટી થઈ જશે એટલે જ ઈ ભાગને ઈ ઝોનને કહેવામાં આવે છે લો વેલોસિટી ઝોન એસ આજુબાજુનો જે ભાગ છે એને જ કહેવામાં આવે છે લો વેલો ઝોન રેડી જુઓ તો ખ્યાલ આવે હા કે ના સરસ ચાલો હવે થોડીક થોડીક માહિતી તમને એસ્થેનોસ્પિયરની આપી દઉં એસ્થેનોસ્પિયરની આપી દઉં આમ તો મેં તમને કહી દીધું છે કે એસ્થેનોસ્ફિયર છે ત્યાં જીઓ થર્મલ એનર્જી ઉત્પન્ન થાય છે જીઓથર્મલ એનર્જી ઉત્પન્ન થાય છે એટલી આપણને ખબર છે પણ આ જીઓથર્મલ એનર્જી છે એ આઠસો ડિગ્રી સેલ્સિયસ થી લઈ અને બારસો ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે એટલે જેનો પટ્ટો છે ને જાડાઈ છે ને એસ્થનોસ્ફિયરની જે જાડાઈ છે ને એમાં ઉપરના ભાગમાં ઉપરના ભાગમાં આઠસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અને નીચેના ભાગમાં બારસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય એટલે એવરેજ તાપમાન તમને કીધું હોય તો કેટલું થઈ શકે તો કે એવરેજ તાપમાન છે એ એક હજાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે કેટલું થઈ એક હજાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે એવરેજ તાપમાન છે એ હજાર ડિગ્રી સેલ્સિયસ છે ઉપર આઠસો નીચે બારસો હવે એમ કહો કે એનર્જી છે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય કે ઊંચા તાપમાનથી ઊંચા તરફ જ જાય તો યાદ રાખજો આ જે તાપમાન છે ને એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય જે એનર્જી છે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય એટલે કે હવે નીચું તાપમાન ઉપર હશે કે નીચે હશે તો ગયા ગયો લેખ જોવો પડે તાપમાન આપણે જોયું હતું કે પૃથ્વીના કેન્દ્ર તરફ જતાં દબાણ વધે છે દબાણ વધે છે એમ તાપમાન વધે છે એટલે કે જેમ જેમ નીચે જશો એમ એમ તાપમાન છે કેવું થતું જશે વધતું જશે એટલે અહીંયા બારસો હોય તો અહીંયા તેરસો હોય અહીંયા ચૌદસો એટલે ઊંચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ એનર્જી જાય નહીં કઈ તરફ જાય ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જશે એટલે આ જે એનર્જી ઉત્પન્ન થાય છે એનર્જી પૃથ્વીના તરફ આપણે જે રહીએ છીએ એની તરફ જોવા કરશે પૃથ્વીના પોપડા તરફ જોવા કરશે અને આજે પૃથ્વીના પોપડા તરફ કઈ રીતે જશે તો કે બે રીતે જશે કઈ રીતે જશે બે રીતે જશે જો અહીંયા છેદ ફાટ તળ હશે તો જ્વાળામુખી સ્વરૂપે સીધે સીધું બહાર નીકળી જશે એ એનર્જી છે જ્વાળામુખી સ્વરૂપે સીધે સીધી બહાર નીકળી જશે આ રીતે એટલે કે એટલે કે જ્વાળામુખી છે એ આ એસ્થેનોસ્ફિયર જે એસ્થેનોસ્ફિયર છે ત્યાંથી જ્વાળામુખી ઉત્પન્ન થાય છે હવે મને કહો તો જ્વાળામુખીથી આપણે સંપૂર્ણ કેન્દ્રની માહિતી મેળવી કે નો મેળવી ગયા વખતે વાત કરી તમે મેં કીધું કે ધીમ ધેમ આગળ જ્વાળામાં ક્લિયર થશે તમને કે શું કામ ક્લિયર નથી કરી શકતા સો કિલોમીટર સુધીની માહિતી મળે કારણ કે જ્વાળામુખી છે ને એ અહીંયાથી જ ઉત્પન્ન થાય છે અહીંયાથી જ ઉત્પન્ન થાય છે હજી આગળ જ્વાળામુખી ભણશો ત્યારે પાછી વધારે ક્લિયર થાય ત્યારે પાછું વધારે ક્લિયર થશે સુમજ પોલે છે એટલે જ્વાળામુખી છે એ એસ્થેનોસ્ફિયર છે ત્યાંથી ઉત્પન્ન થાય છે ફાટ છેદ તળ હશે તો ત્યાંથી સીધું બહાર નીકળી જશે પણ જો ફાટ છેદ ન હોય તો શું થાય તો કે અહીંયા અણુઓ હશે ખડકો હશે એ અણુઓ ખડકોને લેયર લેયર બાય બાય પડ પડ ગરમ કરતું જશે અને ગરમ કરતા કરતા ગરમ કરતા કરતા એ અહીંયા સુધી પહોંચી જશે આ અણુઓ સુધી પહોંચી જશે એટલે કે જે પૃથ્વીનો પોપડો છે આપણે વસીએ છીએ એની એક્ઝિટ નીચે સુધી પહોંચી જશે એની એક્ઝિટ નીચે પહોંચશે ને ત્યારે એનું તાપમાન હશે દોઢસો ડિગ્રી સેલ્સિયસ થી લઈ બસો ડિગ્રી સેલ્સિયસ દોઢસો ડિગ્રી સેલ્સિયસ થી બસો ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હશે હવે આપણા પોપડા નીચે છે ને ગ્રાઉન્ડ વોટર છે શું છે ગ્રાઉન્ડ વોટર છે બધી જગ્યાની અમુક અમુક જગ્યા હોય ગ્રાઉન્ડ વોટર હોય જ્યાં જ્યાં ગ્રાઉન્ડ વોટર હશે ત્યાં ત્યાં આ અણુઓ છે એ ગ્રાઉન્ડ વોટરને ગરમ કરશે કારણ કે આ દોઢસો બસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવે છે એટલે આ ગરમ થાય જ ગ્રાઉન્ડ વોટર અને ગ્રાઉન્ડ વોટરમાં દોઢસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય સમજો તો ખરા દોઢસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો વોટરનું શું થાય વરાળમાં રૂપાંતર થઈ જાય શું શું થાય વરાળમાં રૂપાંતર થઈ જાય બસ ઈજ અહીંયા વરાળમાં રૂપાંતર થઈ જશે અને માણસને જેવી ખબર પડે કે અહીંયા જીઓથર્મલ એનર્જી પહોંચી ગઈ છે એટલે માણસને તો એનર્જીની કેટલી જરૂર છે આપણું આખું શહેર આ એનર્જી ઉપર જ હાલે છે આખું આમ કહો તો રાજ્ય દેશ બધું એનર્જી ઉપર જ હાલે છે એનર્જીની ખાસ જરૂર છે એટલે એ એનર્જી છે માણસ છે એ ઉપયોગ કરશે કોની સુધી પહોંચી જશે તો કે માણસ સુધી પહોંચી જશે માણસ થી એનર્જીને ખેંચી લેશે ભારતમાં ભારતમાં હિમાચલ પ્રદેશની અંદર ભારતની અંદર હિમાચલ પ્રદેશ છે આ હિમાચલ પ્રદેશની અંદર સૌથી વધારે જીઓ થર્મલ એનર્જીનો ઉપયોગ થાય છે ભારતમાં સૌથી વધુ જીઓ થર્મલ એનર્જીનો ઉપયોગ થતો હોય પૂછવું હોય તો કઈ જગ્યાએ થાય હિમાચલ પ્રદેશની અંદર થાય કઈ જગ્યાએ થશે હિમાચલ પ્રદેશની અંદર થાય છે ખ્યાલ આવે છે કે નહીં નથી આવતો ભાઈ ખબર પડે છે કે નથી પડતી હા કે ના ઓકે હવે માણસ એ સ્વાર્થી છે માણસ છે એ સ્વાર્થી માણસને આ થિયરી ખબર પડી એટલે માણસે શું કર્યું માણસે શું કર્યું તો કે ભાઈ આપણે અહીંયાથી એનર્જી મળે છે તો બહુ ઓછી ઓછી હાલે છે વારે વારે કાઢવી પડે એની કરતા આપણે એવું કરીએ તો કે આ ખડકો અણુઓ છે એની ઉપર ડાયરેક્ટ પાણીનો સ્ત્રોત કરીએ કારણ કે પાણી તો આપણી અઢળોક છે દરિયો છે કેટલા કેટલા બધા ટકા દરિયો છે એકોતેર ટકા તો પાણી એની ઉપર ડાયરેક્ટ નાખી દઈએ તો ડાયરેક્ટ એનર્જી આપણે ન મળી જાય આ ગ્રાઉન્ડ વોટર હોય ન હોય ક્યાંક હોય ને ક્યાંક ન હોય આપણે ઉપયોગ કરીએ ન કરીએ ખબર હોય ન હોય એની કરતા આપણે જ્યાં જ્યાં અણુઓ છે જ્યાં ખોદકામ કરી અને ત્યાં પાણીનો સ્ત્રોત કરીએ પાણી છાંટીએ અને એમાં જે વરાળ ઉત્પન્ન થાય એ જ એનર્જી આપણે ઉપયોગ કરી લઈએ તો તો સારું થાય ને જો એક દિવસ રીતે એનર્જી ઉત્પન્ન કરી હોય ને તો આઠ દિવસ અમદાવાદ આખું શેર હાલે એક દિવસ ખાલી એનર્જી ઉત્પન્ન કરો તો આઠ દિવસ અમદાવાદ હાલે આખું શહેર આમ માલે લાઇટ બિલની જરૂર વીજળી બીજી વીજળીની જરૂર ન પડે એટલી એનર્જી ઉત્પન્ન થાય પણ જો સમજો તો જો એમ કર્યું હોય ને તો શું થાય ખબર છે એ અણુઓ એ ખડકો છે એ ઠંડા પડી જાય શું થઈ જાય ઠંડા પડી જાય ઠંડા પડી જાય એટલે સંકોચન પામે સંકોચન પામે એટલે તરત ને તરત ત્યાં શું ઉત્પન્ન થાય છે ત્યાંથી ભૂકંપ શું આવે ત્યાં ભૂકંપ એટલે કે આઠ દિવસ અમદાવાદ એનર્જી વાપરશે પણ ઈ અમદાવાદ છે એ એનર્જી વાપરવા જીવતું રહેશે ખરું રિસ્ક આવી જાય ત્યાં શું આવી જાય રિસ્ક આવી જાય સંકોચન નો પામે ત્યાં એનર્જીનો એનર્જીનો ઉપયોગ કરી લઈએ પણ સંકોચન સંકોચાણા તો પૂરું થઈ જાય તો પછી આગળ હાલે અહીંયા પૂરું થઈ જાય ભાઈ થઈ જાય એટલે આ રિસ્ક છે એમાંય માણસ હજી વધારે દિમાગ કહેવો છે કે ડાયરેક્ટ એસોનોસ્પિયર નથી ભોગો અને ત્યાંથી જ એનર્જી લઈ આવો કાંઈ ઝંઝટ જ નહીં ફેક્ટરી છે આઠસો થી બારસો ડિગ્રી સેલ્શિયસ જુઓ તો ફેક્ટરી છે હે ને

મેં તમને કીધું કે સો કિલોમીટર સો કિલોમીટર એવરેજ તાપમાન કેટલું છે તો કે હજાર ડિગ્રી સેલ્સિયસ કેટલું છે હજાર ડિગ્રી સેલ્સિયસ કે 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 પ્રશ્ન પૂછાઈ ગયો છે યાદ રાખજો દર દર બત્રીસ મીટરે દર બત્રીસ મીટરે એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે દર બત્રીસ મીટરે એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે એનો મતલબ તમે આમ ઇન્ડાયરેક્ટલી એવું કહી શકો કે દર એક કિલોમીટર દર એક કિલોમીટર દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે કારણ કે જો સો કિલોમીટર અને હજાર ડિગ્રી સેલ્સિયસ સો કિલોમીટર અઠ્યોતેર કિલોમીટર કેન્દ્ર કેટલું છે છ હજાર ત્રણસો ને અઠ્યોતેર કિલોમીટર તો આ રેશિયા પ્રમાણે તમે જાઓ તો અહીંયા તાપમાન ત્રેસઠ હજાર કિલોમીટર હશે ને આનું લખું છું અહીંયા ત્રેસઠ હજાર કિલોમીટર હોય ને તો હે હશે ખરું ત્રેસઠ હજાર કિલોમીટર ના કેન્દ્ર છે કેન્દ્રનું તાપમાન ત્રેસઠ હજાર કિલોમીટર નથી કેન્દ્રનું તાપમાન છે દસ હજાર ડિગ્રી સેલ્સિયસ દસ હજાર ડિગ્રી સેલ્સિયસ એટલે દર કિલોમીટરે દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ માત્ર ને માત્ર ક્રસ્ટની અંદર વધે છે ક્રસ્ટની અંદર જ વધે છે નીચે જતા શું કામ કારણ કે અહીંયા સ્ટેનોસ્પિયર છે જેમ મેન્ટલમાં તમે પહોંચી જશો જેવા મેન્ટલની અંદર પહોંચી જશો એટલે શું થાય છે તો કે તાપમાન છે તાપમાનનો રેશિયો છે એ ઘટી જશે તાપમાન વધવાનો રેશિયો છે એ ઘટી જશે ઘટતા ઘટતા ત્રેસઠ અઠ્યોતેર છ હજાર ત્રણસો અઠ્યોતેર કિલોમીટર પહોંચશો ત્યારે તાપમાન છે એ દસ હજાર ડિગ્રી એટલે કે પૃથ્વીના કેન્દ્રનું તાપમાન કેટલું છે તો કે ભાઈ દસ હજાર ડિગ્રી સેલ્સિયસ છે જે તાપમાન વધવાનો રેશિયો છે ને એને એને ભૂતાપીય પ્રવણતા અથવા તો અથવા તો થર્મલ ગ્રેડિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે જે રેશિયો વધવા વધે છે ભૂતાપીય પ્રવણતા તો થર્મલ ગ્રેડિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવે ખબર પડે એનો મતલબ એવો થાય એનો મતલબ એવો થાય કે ક્રસ્ટમાં તાપમાન વધવાનો રેશિયો વધારે છે એટલે થર્મલ ગ્રેડિયન્ટ થર્મલ ગ્રેડિયન્ટ અથવા ભૂતાપીય પ્રવણતા અથવા તો એ લખેલું છે ભૂતાપીય પ્રવણતા છે વધારે 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 છે કેવી અંદર ભૂતાપીય પ્રવણતા થર્મલ ગ્રેડિયન્ટ હોય કારણ કે તાપમાન વધવાનો રેશિયો વધારે છે એનીથી ઓછી ભૂતાપીય પ્રવણતા થર્મલ ગ્રેડિયન્ટ કોનું ઓછું હોય તો કે મેન્ટલ અને એનીથી ઓછું કોનું હશે તો કે એનીથી ઓછું છે એ કોરનું છે જો તાપમાન વધારે છે કેન્દ્ર તરફ જતા તાપમાન વધશે પણ ભૂતાપી પ્રમાણતા કેવી થશે ઘટશે શું કામ કારણ કે તાપમાન વધવાનો જે રેશિયો છે એ કેવો થતો જાય છે ઘટતો જાય છે તાપમાન વધવાનો રેશિયો છે એ ઘટતો જાય છે આ તમે આ રીતે પણ કરી શકો આ રીતે પણ એક નાનું થયું એક્ઝામ્પલ આપો એ રીતે કરી શકો અત્યારે વરસાદની સીઝન છે તો તો આપણે ડેમ હોય આપણો ડેમ હોય ડેમ ભરાતો હોય ને ત્યારે કેવો સમજો કે સમજો કે ત્રીસ ફૂટનો ડેમ છે

વધતા જેમ જેમ હાઈ લેવલો ઉપર જતા જાઓ એમ 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 એનો એરિયા છે કેવો થતો જાય છે વધતો જાય છે એનો એરિયા વધતો જાય છે એટલે જ એટલે જ વાર લાગે છે બસ આવું જ અહીંયા થાય છે પેલા ધીમેથી હજાર ડિગ્રી સેલ્સિયસ સુધી ફટાફટ વધશે પણ હજાર ડિગ્રી સેલ્સિયસ થી આગળ જતા જતા વધવું કેવું થતું છે ઓછું થતું જશે ઈ છોડો તમારી ગયો ને તમારું તે કે સો માર્ક નું પેપર હોય સાહીઠ માર્ક તમારે ફટાક જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત સાઈઠ માર્ક આવી જાય છે પણ એકસો થી સિત્તેર લાવવું હોય તો જેટલા સાઈઠ માર્કની મહેનત કરી છે ને એટલી જ મહેનત કરો અત્યારે તમે દસ માર્ક વધો હવે દસ માર્ક જેટલી મહેનત એટલે કે હવે શું થાય તો કે એક થી સાઈઠ જેટલી મહેનત અને સાઈઠ થી સિત્તેર જેટલી મહેનત કરશો ને ત્યારે તમે એસી માર્કે પહોંચો એ જ રીતે નેવું માર્કે પોગો એ રીતે સો માર્ક ની વાત આપણે કરીએ છીએ જીપીએસસી માં જઈએ તો બસો માર્ક નું પેપર હોય બસો બસો માર્કના બે પેપર હોય જેમ જેમ તમારે વધવું હોય એમ એમ ડબલ મહેનત કરતી જાવી પડે બસ એ જ વસ્તુ એ જ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે જેમ જેમ તાપમાન વધે છે એમ 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 તાપમાનનો રેશિયો કેવો થતો જાય છે ઘટતો જાય છે તાપમાન વધવાનો રેશિયો છે એ ઘટતો જાય છે બસ એમ જ કોર ક્રસ્ટની ભૂતાપી પ્રવણતા વધારે હોય મેન્ટલની ભૂત આપી પ્રવણતા ઓછી હોય અને કોરની ભૂત આપી પ્રવણતા છે સૌથી ઓછી હોય એટલે તાપમાન વધે એમ ભૂત આપી પ્રવણતા છે એ કેવું થતું જાય છે ઘટતું જાય છે ક્લિયર એક જ મિનિટ વિડીયો પોઝ નથી કરતા ખાલી લેપટોપમાં ચાર્જિંગ ખોટી ગયું હતું દીધું ઓકે ચાલો એટલી ખબર પડી ગઈ હલો ખ્યાલ આવી ગયો રેડી ચાલો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ટેકનિકલ એર આવી 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 કે ક્યારેક ક્યારેક શું વસ્તુ વિડીયો બનાવતા ભૂલાઈ જઈશ ને કે નક્કી ન હોય ઘણી વાર કેવું હોય ખબર છે આખી આખો વિડીયો બની ગયો હોય અને માઇક છે ને નીચે રહી ગયું હોય વિડીયો ફેલ જાય ક્યારેક ક્યારેક કેવું થઈ ગયું હોય માઇક ચડાવી દીધું હોય અને કેમેરાની અંદર પીન જ ન નાખી દીધી નાખેલી હોય વિડીયો ફેલ ક્યારેક આવું થાય ક્યારેક કોર્સ કરીને કટકા થાય એટલે છોકરા શું થાય સાહેબ ને ક્યાં કઈ આવડે છે સાહેબ તો બધું જોયું છે ભણાવે હે ને આવું થાય આ બધા અનુભવ છે આ બધા અનુભવ છે અમે તમારી સ્ટેજ માં ત્યારે આવું થતું પણ પછી આગળ આવીને એમ ખબર પડે કે આ તો બહુ બધી તકલીફો છે લેપટોપમાંથી ચાર્જિંગ ખૂટી જાય એટલે પોઝ કરે પોઝ કરીને કનેક્ટ કરીએ એટલે ખરેખર ટેકનિકલ એરર આવે પણ આપણને શું થાય આવું બધી એરર હોય પણ આ હ્યુમન નેચર છે એમાં કઈ વાંધો નથી તમે મોજ કરો બરાબર કરીએ કે એમાં કઈ વાંધો નથી ચાલો ક્રસ્ટ આપણે ક્રસ્ટની વાત કરી હવે હવે ક્રસ્ટ પછી ક્રસ્ટ પછી આગળ વધવું છે અને આગળ વધીને મેન્ટલ તરફ જવું છે કઈ સાઈડ જવું છે મેન્ટલ તરફ જવું છે જો સેમ ફિગર છે ફિગર સેમ છે ખાલી પોઈન્ટ બદલાવાનો છે મેન્ટલ મેન્ટલ છે મેન્ટલની ઊંડાઈ મેં તમને કહી દીધી મેન્ટલની ઊંડાઈ મેં તમને કહી દીધી કે મેન્ટલ છે મેન્ટલ ઓગણત્રીસો કિલોમીટર કેટલા કિલોમીટર સો કિલોમીટરથી લઈ અને ઓગણત્રીસો કિલોમીટર સો કિલોમીટરથી લઈ અને ઓગણત્રીસો કિલોમીટર જેટલી ઊંડાઈ ધરાવે છે ઊંડાઈ છે ઊંડાય છે હવે એમાં એમાં સો કિલોમીટરથી લઈ અને બસો કિલોમીટર સુધી સો કિલોમીટરથી લઈ અને બસો કિલોમીટર વચ્ચે એક ચેનલ બને છે એક ચેનલ બને છે એ ચેનલ કહેવાય છે ગુટનબર્ગ ચેનલ ગુટેનબર્ગ ભંગ નથી કે ભાઈ ગુટેનબર્ગ ભંગ નથી કે તમને ગુટેનબર્ગ ચેનલ કહું છું ચેનલ અને ભંગમાં બે બેમાં ફેર છે સમજાવું છું કે ગુટેનબર્ગ ચેનલ કેવાય કોને પહેલી વસ્તુ યાદી રાખવાનું છે ક્યાં બને છે તો કે 100 કિલોમીટર થી લઈ અને 200 કિલોમીટર માં 100 કિલોમીટર થી લઈ ને 100 કિલોમીટર ક્રસ્ટ પૂરું થાય મેન્ટલ ચાલુ થાય ત્યાંથી 200 કિલોમીટર 100 થી 200 કિલોમીટર ની વચ્ચે ગુટનબર્ગ ચેનલ બને છે તો ગુટનબર્ગ ચેનલ કહેવાય કોને એક્ઝામ્પલ આપો તમે જો હોળીનો હોળીમાં બેઠા હો પાણીની અંદર હોળીમાં બેઠા હો ત્યારે તમે જોશો કે જેવી હોડી આગળ વધશે એમ એમ શું થાય છે તો કે પાણી ઉપર દબાણ આવશે પાણી ઉપર દબાણ આવશે અને પાણી ઉપર દબાણ આવશે પાણી ઉપર દબાણ આવશે પછી જ્યારે તમે આગળ વધશો ત્યારે એ પાણી છે આ રીતે ઊંચું થશે અને ઊંચું થઈ એક નાની અમથી સરેડી દ્વારા ઈ હોડીનો પીછો કરતો હોય એવું આપણને લાગશે જે સરેડી છે ને જે ગોળ ટપકા જેવું દેખાય છે ને હવે જોજો ક્યારેક એનાલિસિસ જોજો કદાચ આપણે ન જોયું પણ જોજો એ જે નાની એમથી સરેડી દેખાય જે દેખાય છે એને ચેનલ કહેવાય અને શું કહેવાય છે ચેનલ બસ એવી જ વસ્તુ અહીંયા થાય છે શું થાય છે ક્રસ્ટ ક્રસ્ટ છે એ એસ્થેનોસ્ફિયર એટલે કે જે લેયર છે એની ઉપર જાય છે એની ઉપર આવે છે હવે એ તો તરે છે આપણને ખબર છે જેમ જેમ ક્રસ્ટ આગળ વધતું જશે જેમ જેમ ક્રસ્ટ આગળ વધતું ક્રસ્ટ જ્યારે લેયર ઉપર આવે ત્યારે શું થાય તો કે દબાણ આવશે તો દબાણ આવશે દબાણ આવશે એટલે એ થોડુંક નીચું બેઠશે લેયર છે એ નીચું બેઠશે તરલ અવસ્થા છે એટલે જેવું આગળ વધશે એટલું શું થાય છે એ તરલ અવસ્થા ઉપર આવી જશે તરલ અવસ્થા ઉપર આવી જશે અને એ જે પ્લેટ છે પ્લેટનો પીછો કરશે પ્લેટની પાછળ પાછળ જશે જે પ્લેટની પાછળ પાછળ જશે એનેજ એને જ ગુટનબર્ગ ચેનલ તરીકે ઓળખવામાં આવે છે અને આ ગુટનબર્ગ ચેનલ છે ક્યાંથી ક્યાં કિલોમીટરની વચ્ચે છે તો કે સો કિલોમીટરથી લઈ અને બસો કિલોમીટરની વચ્ચે છે સો કિલોમીટરથી લઈ અને બસો કિલોમીટરની વચ્ચે છે આમાં જ આગળ વધો તો આગળ વધતા તમે જોશો કે ભાઈ અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ છે તો અપર મેન્ટલ છે એ સાતસો કિલોમીટર સુધી હોય છે ક્યાં સુધી હોય છે સાતસો કિલોમીટર સુધી હોય છે અને સાતસો કિલોમીટરથી ઓગણત્રીસો કિલોમીટર સુધી લોઅર મેન્ટલ હોય છે શું આ શું હોય છે લોવર મેન્ટલ અપર મેન્ટલ અને લોવર મેન્ટલ અપર મેન્ટલ અને લોવર મેન્ટલ સાતસો કિલોમીટર સુધી અપર અને સાતસો થી ઓગણત્રીસો સુધી લોવર હવે જુઓ આની અંદર છે ને તમે ત્રણ એના ત્રણ ભાગ છે ત્રણ ભંગ છે એક છે એક ભંગ છે એને કહેવાય છે ગોલિતસન્સ ગોલિત સન્સ ભંગ અથવા તો ગોલિત સન્સ લેયર જે લેયર બને છે એને કહેવાય છે ગોલિસન્સ લેયર એની પછી રેપેટી રેપેટી ભંગ કહેવાય છે અને એની પછી દામ ભંગ કહેવાય છે જો આમાં તમે ખરેખર ડિટેલમાં જાઓ ને ડિટેલમાં જાઓ ને તો આને ગોલિસન્સ ભંગ જ કહેવાય છે જે લેયર છે ને પછી હજાર કિલોમીટર જાઓ એટલે ફરીવાર મેન્ટલમાં ઘનતા વધે છે એટલે ત્યાં ફરીવાર ભંગ આવે છે જેને રેપેટી ભંગ કહેવાય છે અને હજી નીચે જાઓ તો સત્યાવીસો એસી એ ફરીવાર ઘનતા વધે છે જેને દહામ ભંગ કહેવાય છે પણ છે છે એકવાર પૂછી ચૂક્યા કે ભાઈ અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ અપર મેન્ટલ અને લોઅર રેપેટી સાચું રાખ્યું હતું શું સાચું રાખ્યું હતું રેપેટી ડિસ્કન્ટિન્યુટી રેપેટી ભંગ સાચું રાખ્યું હતું એટલે જીપીએસસી વાળા એકવાર પૂછી ચૂક્યા છે હવે ફરી ફેરફાર કાંઈ કરશે નહીં એટલે આપણે આ જ વસ્તુ યાદ રાખવાની છે રેપેટી ભંગ શું યાદ રાખવાનું છે રેપેટી ભંગ યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે રેપેટી ભંગ યાદ રાખવાનું છે આ ઉપરાંત જે સાતસો કિલોમીટર ગોલિસન છે ને એ અહીંયા જે એસ્ટેનોસ્ફિયર છે એસ્ટેનોસ્ફિયરનો પ્રભાવ એસ્ટેનોસ્ફિયરનો પ્રભાવ છે એ સાતસો કિલોમીટર સુધી હોય છે ક્યાં સુધી હોય છે સાતસો કિલોમીટર સુધી હોય છે એટલે આ જ્યાં પૂરું થાય છે ને એસ્થેનોસ્ફિયર એને ગોલિસન્સ લેયર તરીકે પણ ઓળખવામાં આવે જ્યાં એસ્ટેનોસ્ફિયરનો પપોડો છે જ્યાં સ્તર છે ને પૂરું થાય છે લેયર પૂરું થાય છે અને ગોલિત સંસ લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે કોણે શોધેલું છે તો કે ગોલિત સંસે શોધેલું છે અને આ ભંગ છે આપણે પછી આ રીતે યાદ રાખવાનું છે કે આ ભંગ છે એને શું કહેવાય છે અપર મેન્ટલ ને લોઅર મેન્ટલના ભંગને રેપેટી અને બીજું નામ કીધું હોય તો દામ શું કહેવાય છે ને દાહમ ભંગ તરીકે ઓળખવામાં આવે છે જીપીએસસી એકવાર પૂછી ચૂક્યું છે અને રેપેટી સાચું રાખી ચૂકેલા છે એટલે મારે તમને વિશેષ બીજી વસ્તુ કંઈ કહેવાની જરૂર નથી કારણ કે એટ ધ એન્ડ તો આપણો ગોલ શું હોય છે એક્ઝામ પાસ કરવાનું એટલે આપણે બુદ્ધિમાન બનવાનું છે વિદ્વાન બનવાનું નથી બરાબર વિદ્વાન બનવાનું નથી બુદ્ધિમાન બનવાનું છે એટલે આટલી વસ્તુ જોજો એટ ધ એન્ડ તો આપણો ગોલ એક્ઝામ પાસ કરવાનું હોય છે એટલે રેપેટી છે એક વિષે માહિતી મેળવશે બીજી બધી વસ્તુ એક્સ્ટ્રા વસ્તુ કોઈ ભણીને મતલબ જ નથી રેપેટી ભંગ આમાં શું યાદ રાખશું આપણે રેપેટી ભંગ છે એ યાદ રાખશું હવે જુઓ અહીંયા

શું કહેવાય છે ગુટેનબર્ગ શું કહેવાય છે ગુટેનબર્ગ ભંગ તરીકે ઓળખવામાં આવે કયા નામે ઓળખવામાં આવે છે ગુટેનબર્ગ ભંગ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવે કે ન આવે ગુટેનબર્ગ ભંગ તરીકે ઓળખવામાં આવે અને અહીંયા એક એનર્જી ઉત્પન્ન થશે જે એનર્જી ઉત્પન્ન થશે એને શું કહેવાય તો કે જીઓ થર્મલ જ કહેવાય શું કહેવાય છે જીઓ થર્મલ જ કહેવાય પણ પણ અહીંયા આયન છે આપણે જોયું ને નિફે છે અહીંયા નિકલ અને ફેરસ આયન છે એટલે આ જે એનર્જી છે એનર્જીની આજુબાજુ આયનના કણો હશે આયનના કણો છે એટલે જ એને જીઓ થર્મલ અથવા તો જીઓ મેગ્નેટિક એનર્જી તરીકે ઓળખવામાં આવે જીઓ મેગ્નેટિક એનર્જી તરીકે ઓળખવામાં આવે છે જે જીઓ થર્મલ એનર્જી હતી એની આજુબાજુ આયનના લોખંડના કણો છે ચુંબકત્વ ધારણ કરે છે એટલે જ આ એનર્જીને જીઓ મેગ્નેટિક એનર્જી તરીકે ઓળખવામાં આવે છે આ જીઓ છે છે એનર્જી ઉપર જાય છે એ એનર્જી તે ઉપર જાય છે એટલે જ તાપમાન છે એ જેમ જેમ નીચે આવો એમ એમ કેવું થતું જાય વધતું જાય છે એટલે જ તાપમાન છે જેમ જેમ નીચે આવો એમ એમ વધતું જાય છે ઓકે ચાલો હવે આગળ આગળ છેલ્લો પોર્શન છે કોર છેલ્લો પોર્શન કયો છે કોરના પોર્શન ની અંદર જુઓ કોરને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે આઉટર કોર અને ઇનર કોર આઉટર કોર અને ઇનર કોર એટલે કે આ 2900 કિલોમીટર ચાલુ કરી ઓગણત્રીસો કિલોમીટર થી ચાલુ કરી છ હજાર ત્રણસો અઠ્યોતેર કિલોમીટર છ હજાર ત્રણસો ને કિલોમીટર સુધી ઓગણત્રીસો કિલોમીટર થી ચાલુ કરી અને છ હજાર ત્રણસો ને અઠ્યોતેર કિલોમીટર સુધી આખી આખો જે ભાગ છે એને કોર તરીકે ઓળખવામાં આવે એને કોર તરીકે ઓળખવામાં આવે એમાં એકાવનસો પચાસ થી બે ભાગ પડે આઉટર કોર અને ઇનર કોર આઉટર કોર અને ઇનર કોર આઉટર કોર અને ઇનર કોર વચ્ચે જે ડિસ્કન્ટિન્યુટી આવશે જે ભંગ આવશે એને લેહમેન તરીકે ઓળખવામાં આવે કયા નામે ઓળખવામાં આવે છે ને લેહમેન તરીકે ઓળખવામાં આવે છે કયા નામે ઓળખવામાં આવે છે લેહમેન તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત આપણે ઘનતાની વાત કરી ચૂક્યા છીએ બરાબર આ પડી ગઈ ને ઘનતાની વાત આપણે કરી ચૂક્યા છીએ કે ભાઈ પૃથ્વીનું કેન્દ્ર છે પૃથ્વીના કેન્દ્રની ઘનતા કેટલી હોય તો કે અગિયાર થી બાર અગિયાર થી બાર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આની ઘનતા કેટલી હોય તો કે ઓલમોસ્ટ ચાર પોઈન્ટ સાત થી લઈ અને આઠ સુધી હોય એવરેજ અથવા તો આમ કીધું હોય કે મોસ્ટલી ઘનતા કેટલી હોય તો કે પાંચ પોઈન્ટ પાંચ અને ઉપરની ઘનતા છે કેટલી હોય છે તો કે ક્રસ્ટની ઘનતા કેટલી હોય તો કે ટુ પોઈન્ટ સેવનથી થ્રી પોઈન્ટ ઝીરો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આની એવરેજ ઘનતા તમને પૂછી લીધી હોય પૃથ્વીની એવરેજ ઘનતા પૂછી લીધી હોય તો યાદ રાખજો એવરેજ ઘનતા પાંચ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવશે શું આવશે પાંચ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હવે જુઓ તો આપણે શું ભણ્યા તો કે આપણે ત્રણે ત્રણ લોક ભણવાના છે ત્રણે ત્રણ લોક ભણવા એક આકાશ લોક એક પાતાળ લોક અને એક પૃથ્વી લોક આકાશલોક પાત્ર લોક પૃથ્વી લોક આકાશલોક પાતાળ લોક અને પૃથ્વી લોક ની અંદર શું શું આવે તો કે પાતાળ લોક આપણે ભણ્યા આકાશ લોક ભણી ચૂક્યા સૂર્ય ભણ્યા ને સૂર્યનું જે આપણે આખું જોયું કોર થી લઈ બધા રેડિયો એક્ટિવ ની બધા જોયા એટલે વચ્ચેનું ભાવ બાકી રહ્યું પૃથ્વી લોક ભણવાનું બાકી રહ્યું શું ભણવાનું બાકી રહ્યું પૃથ્વી લોક એટલે આપણું વાયુમંડળ જે આગળ આપણે જેમ જેમ વાયુમંડળ એટલે આપણે પૃથ્વીના કેન્દ્રથી લઈ અને સૂર્યના કેન્દ્ર સુધી આખી આખી માહિતી મેળવશું બસ આજ તો ફિઝિક્સ આજ તો આપણે જીઓફિઝિક્સ છે આજ તો આપણે જીઓગ્રાફી છે જીઓફિઝિક્સ જીઓગ્રાફી છે આ જ વસ્તુ તો બિગ ભૂગોળ છે અને આ જ વસ્તુ તો જીપીએસસી પૂછે છે આનીથી વિશેષ કઈ પૂછતું નથી એટલે આટલી વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ એકવાર એકવાર સરસ વ્યવસ્થિત રીતે આખું દોરી અને રિવાઇઝ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવતો જાય અને ખબર એ પડતી જાય જુઓ બહુ સરળ ને બહુ સરસ રીતે સમજવું છે પૃથ્વીના ત્રણ ભાગ ક્રસ્ટ

અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ વચ્ચે જે ભંગ છે એને શું કહેવાય છે મોહોભંગ શું કહેવાય છે કહેવાય 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 છે 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 પછી ક્રસ્ટ અને અપર મેન્ટલ એને મોહો મોહો શું મોહોભંગ એની પછી એની પછી અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ વચ્ચે છે રેપેટી શું આવશે રેપેટી એની પછી લોઅર મેન્ટલ ને આઉટર કોર એની વચ્ચે આવશે ગુટનબર્ગ શું આવશે ગુટનબર્ગ અને આઉટર કોર ઇનર કોર એની વચ્ચે આવશે આવશે લેહમેન લેહમેન શું એટલી વસ્તુનો ખ્યાલ આવે આવડે આવડે બહુ સહેલું છે બહુ સરળ છે બહુ સિમ્પલ છે કે નહીં આવડવું જોઈએ આ ઉપરાંત આ ઉપરાંત અહીંયા શું આવશે તો કે એસ્થેનોસ્ફિયર શું આવશે એસ્થેનોસ્ફિયર एस्थेनोस्फीयर में कई एनर्जी उत्पन्न થાય છે તો કે જીઓ થર્મલ કઈ એનર્જી ઉત્પન્ન થાય છે જીઓ થર્મલ એટલે આ કેવું તરલ અવસ્થા બને છે લેયર બને છે તરલ એટલે એની ઉપર શું તરે છે તો કે એની ઉપર ક્રસ્ટ છે એ તરે છે આની ઉપર ક્રસ્ટ છે એ તરે છે આ જે ઝોન છે ત્યાં ભૂકંપના તરંગો કેવા થાય છે ધીમા પડે છે એટલે જ એને શું કહેવાય છે તો કે એને કહેવાય છે લો વેલોસિટી ઝોન શું કહેવાય છે ને લો વેલોસિટી ઝોન કહેવાય છે આ ઉપરાંત

પોપડો છે પોપડામાં પીછો કરતી નાની લાઇન હોય છે ને ગુટનબર્ગ ચેનલ કહેવાય ક્યાંથી ક્યાં હોય તો કે સો કિલોમીટર થી લઈ અને બસો કિલોમીટર ની અંદર હોય છે આ ઉપરાંત જે સાતસો કિલોમીટર વચ્ચે જે લેયર હોય છે એને શું કહેવાય છે તો કે ગોલિસન્સ લેયર શું કહેવાય છે ને ગોલિસન્સ લેયર હોય છે એસ્થેનોસ્ફિયર નો પ્રભાવ છે સાતસો કિલોમીટર સુધી હોય જ્યાં પ્રભાવ પૂરો થાય ત્યાં એક લેયર બને એને ગોલિસન્સ લેયર કહેવાય છે ને એની નીચે આવો એટલે ભંગ બને એને શું કહેવાય છે રેપેટિક અને એની નીચે આવો તો હજી એક ભંગ બને એને શું કહેવાય છે દાહમ અહીંયા શું કહેવાય છે દાહમ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ખબર પડી કે અહીંયા મેન્ટલ અને કોર વચ્ચે જે એનર્જી બને છે એને શું કહેવાય છે જીઓ મેગ્નેટિક એનર્જી કઈ એનર્જી છે જીઓ મેગ્નેટિક એનર્જી છે અને જીઓ મેગ્નેટિક એનર્જીથી નીચે અપર આઉટર કોર અને ઇનર કોર હોય છે એની વચ્ચે જે બને છે એને શું કહેવાય છે લેહમેન કે નામે ઓળખવામાં આવે છે તો કે લેહમેન તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત આની ઘનતા કેટલી છે તો કે બે પોઈન્ટ સાત આની ઘનતા કેટલી છે તો કે ત્રણ પોઈન્ટ ઝીરો નીચે આવો તો આની ઘનતા કેટલી છે ચાર પોઈન્ટ સાત હજી નીચે આવો તો આની ઘનતા કેટલી થઈ તો કે મેક્સિમમ આઠ પોઈન્ટ ઝીરો સુધી જતી રહેશે આની ઘનતા કેટલી છે અગિયાર પોઈન્ટ ઝીરો એની નીચે આવો તો આની ઘનતા કેટલી છે બાર પોઈન્ટ ઝીરો એટલે કેન્દ્રની ઘનતા છે અગિયાર થી બાર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય છે ખ્યાલ આવે છે અહીંયા તાપમાન કેટલું છે અહીંયા તાપમાન છે એક હજાર ડિગ્રી સેલ્સિયસ એક હજાર ડિગ્રી સેલ્સિયસ એટલે કો ક્રસ્ટ છે ક્રષ્ણની ભૂતાપી પ્રવણતા એટલે કે જીઓ ગ્રેડિયન્ટ થર્મલ છે કેવું કેવું છે વધારે કેવું છે વધારે છે ભૂતાપી પ્રવણતા કેવી છે વધારે છે જીઓથર્મલ ગ્રેડિયન્ટ જીઓથર્મલ ગ્રેડિયન્ટ છે કેવું છે વધારે છે એમ એમ નીચે આવતા જાવ એમ તાપમાનનો રેશિયો છે કેવો થતો જાય છે ઘટતો જાય છે પણ તાપમાન વધતું જાય છે તે કેન્દ્ર સુધી પહોંચો ત્યારે કેન્દ્ર સુધી તાપમાન કેટલું હોય છે તો કેન્દ્ર સુધી તાપમાન છે એ દસ ડિગ્રી સેલ્સિયસ હોય છે કેટલું હોય છે દસ ડિગ્રી સેલ્સિયસ હોય છે આ આપણે આખી 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 આખું રિવિઝન કરી લીધું રિવાઇઝ કરી લીધું એટલે હવે તમારે ફરજિયાત એક આવી રીતે જ કરવું છે સ્માર્ટ વર્ક કરવું છે આખો લેક્ચર સાંભળી લીધો છેલ્લે એક ફટાફટ સ્માર્ટ સ્માર્ટ વર્ક કરી લો ખબર પડી જવી જોઈએ આખો લેક્ચર યાદ રહી જવો જોઈએ કે યાદ રહી જ ગયો છે આમાંથી એનાથી વિશેષ કંઈ સમજાવી ન શકાય ફિગર દ્વારા તમને સમજાવી દીધું બધી વસ્તુ આખી વસ્તુ પૃથ્વીની આંતરિક સંરચનાની આવી ગઈ છે એટલી વસ્તુનો તમને ખ્યાલ રહેવો જોઈએ તો મિત્રો આજના દિવસ પૂરતું એટલું રાખીએ છીએ જય હિન્દ જય ભારત